वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी नवा वर्षना जय श्री स्वामीनारायण। हैप्पी न्यू ईयर, नूतन वर्षाभिनंदन। विक्रम संवत 2076 नी सालनो आजे पहलो दिवस छे। भारतीय केलेंडर प्रमाणे आजे नवा वर्षनो प्रारंभ छे। आपणे बधाए महाराज ने थैंक यू कहेवू जोईए कि आपणा जीवन में आ 2076 नी साल जोवानो ठाकोरजी आपणने अवसर आप्यो, आ समय आप्यो, आ तक आपी। भगवाननुं आपेलुं आ जीवन किंमतीमां किंमती छे। आपणा शास्त्रो के अत्यारनुं साइंस बधा स्वीकारे छे, मैन इज मेड इज द क्राउन ऑफ धीस क्रिएशन। आ क्रिएशन में क्राउन की जगह मणस है, आटलू मोटू मणसन महत्व है। ह्यूमन बॉडी, ह्यूमन बर्थ, ह्यूमन बीइंग एनो केटलो मोटो महिमा है। अति महिमावंत वस्तु मणस ने मफत मळे ने पछीनी किंमत एने नथी समझाती दादा। आ कड़वू सत्य छे, केटलो किंमती आ मणसनो देह भगवाने आपणने आप्यो छे। करोड़ों रुपया देता पण मणसनो देह न मळे, अने करोड़ों रुपया आपता पण सारा साधुनो संग न मळे। मणसनो देह आप्यो, साथे साथे अति रूढ़ा साधुनो संग आप्यो, अने एमां पण आवी सरस वातो सांभळवानी तक आपी। मने आ वात एटली बधी स्वामीनी गमे एटले अवारनवार हूँ कथामां लउं छुं। पांच दिवसनो भूख्यो होय, पांच प्रकारना पकवान आवी जाय, पतराळा मुकाई जाय, पीरसाई पण जाय दादा, तो हवे बाकी शुं रह्युं? हवे वातो करवानी छोड़ी, ऊंधू घाली मंडी पड़ो बस। स्वामी विवेकानंद कहता ने अपना वेदों सूत्र छे ने, उत्तिष्ठत जाग्रत प्राप्य वरान निबोधत। उठो जागो, ध्येय प्राप्त न थाय त्यां सुधी मंडिया रहो। वचनामृत में श्रीजी महाराज एम बोलिया, एवं शू कार्य छे कि आ मणसना देहे करीने न थाय। मणसे धार्यू चंद्र सुधी पहुंचो, मणसे धार्यू मंगल सुधी पहुंचो, मणसे धार्यू केवा केवा चमत्कारों लोढ़ा ने आकाश में उड़तू करू। मणस धारे तो आने आ देहे अक्षरधामना अधिपतिनु सुख पण भोगवी सके। मणस धारे
તો અનાદિ મુક્તની પંક્તિમાં ભળી પણ શકે. માણસ ધારે તો માણસ માણસ મટીને મુક્ત પણ બની શકે, પણ ધારે, થોડું બોલો ધારે, બહુ અઘરામાં અઘરું આ છે. પૈસા કમાવા માટે દરેક સંકલ્પ કરે છે, ઘર ગાડી બંગલા બિઝનેસ એના માટે દરેક દ્રઢ પ્રતિજ્ઞ બને છે, પણ ભગવાને આપેલું આ જીવન એને ભગવાન માટે વાપરવું છે, ભગવાનનું ભજન કરવું છે, ભગવાનને રાજી કરવા છે. હવે આ જન્મ છેલ્લો જન્મ કરી લેવો છે, આવો સંકલ્પ કરનારા બહુ ઓછા હોય. વાલા ભક્તો, આંખ બંધ કરી ક્યારેક વિચાર કરવો. ગઈકાલે 5 દિવસનો ઉત્સવ પૂરો થયો, ખૂબ સરસ માહોલ હતો, એટલે સાંજે પછી અમે બધા ભક્તો બેઠા હતા, દાદાઓ હતા, આશિત ભગત પણ હતા, દિલીપભાઈ પણ હતા. એમાં દિલીપ ભગત હસતા હસતા બોલ્યા કે સ્વામી, દિવાળી જતી પણ રહી, મંદિરમાં હાવ ખાલી ખાલી લાગતું હતું. દિવાળી ધીમે 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 માણ આવે, ચપટીમાં જતી રહી. મેં કહ્યું, દિવાળી નહીં, આપણી જિંદગી પણ આમ જ, આવી જ રીતે જિંદગી જવાની જવાની અને જવાની, નથી કોઈની રહી અને નથી કોઈની રહેવાની. આયેગા સો જાયેગા રાજા રંક ફકીર, કંઈક સિંહાસન ચડ ચુકે બાંધે બહુત જંજીર. શું કુબેરો શું સિકંદરો, ગર્વ સહુનો ખૂટશે અને હો ગમે તેવો ખજાનો, પણ એક દિવસ તો ખૂટશે. આજે તો ફૂટી છે પ્યાલી, કાલે કુંજો પણ ફૂટશે. એટલું સત્ય છે છે ને છે કે આ જગતમાં જે કંઈ દેખાય છે ને બધું એક દિવસ નાશ થવાનું, રાખમાં મળવાનું, માટી જોડે માટી થવાનું. માણસનો દેહ હોય કે આ અમૂલ્ય ઇમારતો હોય, એ નાશવંત આ દેહ વડે થે અવિનાશે ફળ લેવો જે, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જે, શું લાવ્યા ને શું લઈ જાશું, શું લાવ્યા શું લઈ જશું. માટે વાલા ભક્તો, પુરુષાર્થ કરો, જગતના બધા કામ કરો, પણ એટલું યાદ રાખો કે આ જગત માટે જેટલું કરીએ છીએ ને એ જગતમાં જ રહેવાનું છે, સાથે નથી આવવાનું. આત્મા માટે કરવાનું ચૂકતા નહીં. આત્મા માટે જો કંઈ નહીં કર્યું હોય ને તો અંતે પશ્ચાતાપ, નિશાસા, અંતકાળે એટલી અશાંતિ અશાંતિ ને અશાંતિ રહેશે. માટે આવો, આજે નવા વર્ષનો દિવસ છે, આજની પ્રભાત જેણે જોઈ એણે 2076ની સાલ જોઈ લીધી. આજનો દિવસ જેના માટે આવ્યો એના માટે જીવનમાં એક નવા વર્ષનો દિવસ આવ્યો. ભગવાને આપણને 365 નવા દિવસ આજે આપ્યા, ભગવાનને આપણે થેન્ક યુ કહીએ. આજના પિયુડા મહારાજના દર્શન, એ ડાયમંડવાળો સવારનો મુગટ, ડાયમંડનું બખ્તર પહેલીવાર મહારાજે ધારણ કર્યા હતા, જેણે આજની સવારના દર્શન કર્યા, શું અદભુત દર્શન હતા, કેટલા અલૌકિક દર્શન. સવારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આરતીના દર્શન કરવા આવ્યા, આપ સર્વે ઓનલાઈન પણ આરતીના દર્શન નિત્ય કર્યા. બસ વાલા ભક્તો, કંઈક નાનું નિયમ રાખજો. જીવનમાં બે જ કામ કરવા જેવા છે. બધા શાસ્ત્રો, દુનિયાભરના ધર્મશાસ્ત્રોનો આટલો મેસેજ છે, બધા મહાપુરુષોનો પણ આટલો જ મેસેજ છે. એક કામ કરવાનું છે, કુસંગથી બચવાનું છે, સત્સંગ કરવાનો છે, કુટેવ કાઢવાની છે, સારી ટેવ પાડવાની છે, અધર્મથી હટવાનું છે, ધર્મનું પાલન કરવાનું છે, અસત્યથી હટવાનું છે, સત્યના માર્ગે વધવાનું છે. અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર માં મૃતમ ગમય. આપણા વેદોએ, આપણા ઉપનિષદોએ લાખો વર્ષથી જે મેસેજ આપ્યો છે એ જ વાત અત્યારે ચાલુ છે. દિવાળી અને નૂતન વર્ષ,
એનો અર્થ જ છે એક ખોટી આદત એને તિલાંજલિ આપીએ, એક સારી આદત એને સ્વીકાર કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરીએ. તો આજે 2076ની સાલ શરૂ થઈ છે. સવારે ઠાકોરજીની આરતીના નિત્ય દર્શન કરીએ, ન કરતા હોય તો સંકલ્પ કરીએ, કથા વાર્તા સાંભળીએ, મંતવ્ય લખીએ, પૂજાપાઠ કરીએ. પૂજ્યપાદ ગુરુજી એનો ફોન દ્વારા મહિનામાં એકાદ વખત આપણે આશીર્વાદ લઈએ, દર્શન કરીએ, સંપર્ક કરીએ. આપણી હરિજયંતીની મહાપૂજા થાય છે, મહાપૂજામાં આવીને બેસીએ. કરવા જેવા આ બધા કાર્યો છે. ત્યારે આવો નિત્યની સાંજની કથા આપણે જે શ્રવણ કરીએ છીએ, શ્રી હરિચરિત્રામૃત સાગર. આ ગ્રંથની અદ્ભુત કથા સદગુરુ આધારાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરીએ. આ ગ્રંથના વક્તા આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી સ્વામીના ચરણોમાં પણ આપણે હૃદયથી વંદન કરીએ. આ ગ્રંથના શ્રોતા દાદા ખાચર જેવા ભક્તરાજ એના ચરણોમાં વંદન કરી શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 9મું તરંગ 49મું ભગવાન શ્રીહરિ લાખા ખાચરના દરબારમાં પધાર્યા છે અને ઘણી બધી વાતો કરે છે. હરિ આયે પુર દ્વાર હે પુર કે જન હિ જે તે, હરિ આયે પુર દ્વાર હે પુર કે જન હિ જે તે, સન્મુખ આયે સબ હિ નારી ન રહે તે તે, એક કરમે ફૂલહાર હે એક કરમે ફૂલહાર હે, એક મે શ્રીફલલીન પૂજત ભયે સબ ભાવ કર શ્રીફલ ચરણ ધર દીન. શ્રીહરિ ગામને દરવાજે આવ્યા છે. સાંભળતાની સાથે ગામના લોકો નર અને નારી તમામ સન્મુખ આવ્યા. બધા જ લોકો એક હાથમાં ફૂલહાર, બીજા હાથમાં શ્રીફળ લઈને ઘણા ભાવથી શ્રીહરિની પૂજા કરતા હતા. હાર પહેરાવીને શ્રીફળને ચરણમાં ધરી દેતા હતા. ગામનો દરવાજો વિચિત્ર રીતે શણગાર્યો હતો. સોનાનો વરખ શ્રીફળ ઉપર ચોંટાડીને તેનું તોરણ દરવાજે બાંધ્યું હતું. દરવાજાના શિખર ઉપર સુવર્ણના નિશાન ફરકાવ્યા હતા. ત્યાં ચોઘડિયા બેસાડ્યા હતા. શરણાઈની સાથે તે વાગતા હતા. ગામના રાજમાર્ગોને સરસ રીતે શણગાર્યા હતા. આખી બજારમાં ફૂલ પથરાવી દીધા હતા. અપાર કેળના સ્તંભ રોપાવ્યા હતા. કેળના સ્તંભોને કુમકુમથી રંગ્યા હતા. તેમાં વિચિત્ર પ્રકારના ચિત્રો કર્યા હતા. બજાર કાંઠે જે દુકાનો અને મકાનો હતા તેના દરવાજાઓને થાંભલાઓને અનુપમ રીતે અને વિચિત્ર પ્રકારે શણગાર્યા હતા. તે બજાર અદ્ભુત રીતે શોભતી હતી. દરેક દરવાજે મોતી ભરેલા તોરણ બાંધ્યા હતા. કેવું સરસ મજાનું વર્ણન છે. આજે નવા ભક્તો પધાર્યા છે, અહીંયા બેસો ને, અહીંયા આગળ આવો ને ભક્તો. કેવી સરસ આ બધી વાતો આવે છે. હે દાદા, એક માણસ માત્રના મનમાં એવું હોય છે, આપણે કંઈક સારું કામ કરીએ ને એટલે એમ લાગે કે આપણે સારું કર્યું, એમ નહીં આપણા જેવું કોઈ કરી જ ન શકે. દરેકના મનમાં આવું હોય. આપણે સારું કર્યું, આ વાત સાચી છે, પણ આપણે જ સારું કર્યું, આપણા જેવું કોઈ કરી જ ન શકે, આવો ફાકો તો ક્યારે મારવો જોઈએ જ. આનું જ નામ અભિમાન. દરેક સારા કાર્ય અહંકારને જન્મ આપે છે. દીવામાંથી પ્રકાશ નીકળે છે, બધાને દેખાય છે, પણ એ જ દીવામાંથી કાળી મેષ પણ નીકળે છે. ખબર છે ને, આપણે મહારાજ પાસે પહેલા દિવસે દીવાઓ પ્રગટાવ્યા, એમાંથી એટલી બધી મેષ નીકળી, આ સોનાનું સિંહાસન હતું, પછી બીજા દિવસે પ્રગટાવી જ ન શકીએ આપણે. આમ આંગળી કરો તો મેષ લાગતી હતી, એટલી બધી મેષ નીકળી. બોલો, ખાલી 25 દીવામાં તો આપણે 500,000 દીવા કરીએ તો શું થાય દાદા? એ તો અયોધ્યામાં જ થાય.
જીવનમાં સમજવા જેવું મેથેમેટિક્સ છે. દીવામાંથી નીકળતો પ્રકાશ દેખાય છે, મેષ દેખાતી નથી, પણ મેષ નીકળે જ છે, આ સ્વીકારવી જોઈએ. એવી રીતે તમામ સદગુણ, કોઈ પણ સારું કાર્ય એ કરતા સાવધાની ચૂકીએ તો અહંકાર વધે, અને અહંકાર વધે એટલે સત્કર્મ પણ વિનાશ તરફ લઈ જાય છે. અસત્કર્મ એ તો વિનાશ કરે જ છે, પણ સત્કર્મ પણ જો સાવધાની ચૂકીને કરે, જાગૃતિ વિના કરે, તો અહંકારને જન્મ આપે છે, એનાથી વિનાશ થાય છે. રાવણ પૂજા કરતો હતો, રાવણ ભક્તિ કરતો હતો, રાવણ વેદોનો પ્રકાંડ પંડિત હતો, રાવણ મહાજ્ઞાની હતો. કેટલા સદગુણ રાવણના છે, પણ તેમ છતાં, બધું હોવા છતાં રાવણ આ બધા સદગુણોથી અહંકાર પોતાનો પોષતો હતો, અહંકાર વધારતો હતો, તો પરિણામ શું આવ્યું? આજે રાવણને કોઈ યાદ નથી કરતું. અસુર યોનિમાં કહેવાયો, બાકી ખરેખર બ્રાહ્મણનો દીકરો હતો, ઋષિપુત્ર હતો, પણ આજે કોઈ ઋષિપુત્ર તરીકે સ્વીકારે છે ને? માટે સત્કર્મ કરીએ છીએ, કંઈક સારું કરીએ છીએ, આપણે કંઈક સારો ઉત્સવ કર્યો તો એમ માની આ બધું મહારાજની કૃપાથી થયું. હમણાં કેટલો સારો 5 દિવસનો સમયો થયો, આપણો પંચાબ્દી મહોત્સવ કેટલો દિવ્ય થયો, પણ વાલા ભક્તો આપણને સતત અનુસંધાન હોવું જોઈએ, આ બધું સારું થયું કોને લીધે? મહારાજની કૃપાથી થયું, ગુરુજીના આશીર્વાદથી થયું. જ્યારે એ વિચાર આવે છે ને, ત્યારે અહંકારથી આપણે બચી જઈએ છીએ. આ 200 વર્ષ પહેલાં ભક્તો કેવા શણગારો કરતા, કેવી તૈયારીઓ કરતા, કેવા સમયાઓ થતા, કેવું આયોજન થતું, આ બધું વાંચીએ ને ત્યારે અત્યારનું આપણને કેવું લાગે? ફિક્કું લાગે દાદા. બજારમાં બાળકો, યુવાનો, વૃદ્ધો, અપાર લોકો ઊભા હતા. સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને ઊભી હતી, અને શ્રીહરિ જેવા પધાર્યા, તત્કાળ શ્રીહરિને મોતીથી વધાવવા લાગી. સ્ત્રીઓ ટોળે ટોળાના રૂપમાં ભેળી મળીને મંગળ ગીતો ગાતી હતી. બીજા લોકો ગુલાલ લાવીને ઉડાડતા હતા. બંદૂકોના અનેક અવાજ થતા હતા. વારંવાર અવાજથી આકાશ આખું ગુંજતું હતું. ગામમાં ઘણો ભારે આનંદ ઉત્સવ થયો. લોકો ઘણે ઊંચે અવાજે જયનાદ કરતા હતા. આ પહેલા ગામમાં આવી શોભા ક્યારેય થઈ ન હતી. શ્રીહરિ પધારવાથી તેવી શોભા અત્યારે બની. ગામના લોકો પણ અચરજ પામી ગયા. આવી શોભા, આવો આનંદ, આવું દિવ્ય વાતાવરણ અમે ક્યારેય જિંદગીમાં જોયું નથી. શ્રીહરિના ઉપર શ્વેત છત્ર ધારણ કર્યું હતું. છત્ર ઉપર સુવર્ણ કળશ હતો. શ્રીહરિ ધીમે ધીમે ગજગતિથી ચાલ્યા આવતા હતા. શ્રીહરિની સુંદર સોહામણી ગતિ, તેની આગળ તો હંસની અને ગજની ગતિ પણ શું કહેવી. તે તો શ્રીહરિની ચાલ આગળ ઢંકાઈ જતી હતી. ચરણોમાં જે ચાખડીઓ પહેરી હતી તેનો ચટ ચટ આવો શબ્દ થયા કરતો હતો. શ્રીહરિના અમૃત ઝરતા નેત્રો, ચિત્ત ચોરત સબ જાન કે શ્રી હરે અમૃત નેન, પૂરણ ચંદ્ર વદન સોહહી અમૃત ભરે રસબેન. ચિત્ત ચોરત સબ જાન કે શ્રી હરે અમૃત નેન. ભગવાનની આંખોમાંથી અમૃત ઝરતું હતું, અને આજના લોકોની આંખોમાંથી અંગારા ઝરતા હોય. અંગારા ઘણા તો આમ સામે મળે ને, આપણને એમ થાય ભાઈ મેં ક્યાં તમારા બાપનું બગાડ. સામે જોવે તો તમને એમ લાગે કો હો હો, જાણે ક્રોધની વર્ષા થતી હોય ને. ભગવાન શ્રીહરિની કેવી સુંદર મૂર્તિ હશે! આપણા નંદ સંતોએ કેટલા કીર્તનો લખ્યા, કેટલા કીર્તનો. રસિક તેરે નેનું મે જાદુ ભારી, રસિક તેરે નેનું મે
એ જાદુ ભારી. મહારાજના નેત્ર અમૃત વરસાવતા હતા, કોઈકની સામે નિહાળે એને કૃતાર્થ કરી દેતા હતા. આપણા પિયુડા મહારાજના નેત્રો કેટલા બધા ભક્તો દરરોજ દર્શન કરે છે. હજી તમે બધા ભક્તો દર્શન કરો છો ને, તમને હું નાની ભલામણ કરું, બીજું આપણાથી થાય ન થાય કરવા જેવું ઘણું છે, પણ આ પીવડા મહારાજના રોજ દર્શન કરીએ, રોજ સવારે આરતી કરીએ. કેવા કેવા પરચાઓ, અને પરચા ન કહેવાય, પ્રગટપણું કહેવાય ભગવાનનું. શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી, ખાલી સંકલ્પ કરીને, ભગવાનના દર્શન કરતા કરતા મનોરથ કરીને એવા કેટલા બધા ભક્તોના કેવા કેવા અટવાયેલા કામ થઈ જાય છે. કારણ કે ભગવાન એ મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણું છું, છો અવતાર ના અવતારી, જીવન જાણું છું, મહાસમર્થ છો મહારાજ, જીવન જાણું છું, વળી આપે રાજાધિરાજ, જીવન જાણું છું. ભગવાનની મૂર્તિ સુખકારી છે, ધ સોર્સ ઓફ હેપીનેસ છે. ભગવાનની મૂર્તિ અમંગળને હટાવનારી છે. ભગવાનની મૂર્તિ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. માટે આ નવા વર્ષે આટલું નાનકડું નિયમ રાખશો ને, ભગવાનના દર્શન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનની પૂજા કરીએ. ભગવાન શ્રીહરિના ગામવાસીઓને દર્શન થયા છે. સમઢિયા એડા ગામમાં લાખા ખાચર દરબારને ત્યાં મહારાજ પધારે છેનું વર્ણન છે સરસ મજાનું. ગામના લોકો આ મૂર્તિને, આ શણગારને, આ શોભાને, આ દિવ્ય માહોલને જોઈ ધન્ય બન્યા છે, વાતો કરવા લાગ્યા. આપણા જીવનમાં આવો રૂડો અવસર ક્યારેય નિહાળ્યો નથી. શ્રીહરિના અમૃત જરતા નેત્રો સહુનું ચિત્ત ચોરતા હતા. પૂર્ણચંદ્રના સમાન તેમનું મુખારવિંદ શોભતું હતું. અમૃત રસથી ભર્યા શ્રીહરિના વચન હતા. હમણાં 5 દિવસની કથામાં કલ્યાણજી બાપાની કથા આપણે શ્રવણ કરી, વીરા ભગતની કથા આપણે શ્રવણ કરી, વાત સાંભળી હતી ને, જીવનમાં બસ અરે આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન. જીવનમાં કરવા જેવું આટલું છે. વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આજના માણસની વાણી એટલી બધી કડવી બનતી જાય છે, આજના માણસનું વર્તન એટલું બધું બેહુદ બનતું જાય છે, આજના માણસનો વ્યવહાર એટલો સ્વાર્થ ભરેલો બનતો જાય છે. તમારી પાસે એકાદ વાર સારું કામ કર્યું હોય, સહયોગ કર્યો હોય, પણ એની પાછળ અપેક્ષા એટલી બધી એને રાખી હોય ને, 10 રૂપિયા આપીને 1000 રૂપિયા લેવાની વાત કરતા હોય, બોલો. આ બધી આપણી કુટેવો છે. માટે આપણી વાણીના સૂરને સુધારીએ. વાણીમાં કટુતા હોય, વાણુમાં કડવાશ હોય, કોઈકના દિલને ઠોકર વાગે એવી આપણી વાણી હોય, બસ છોડી દઈએ. વાણી કા સુર સુધાર લો, હો ગયા ભજન. આ ભજન કરવાનું છે. મન કે તરંગ મારલો, આપણા મનમાં ખોટા વિચારો છે છોડીએ, આ ભજન છે. દ્રષ્ટિ મેં તેરે દોષ હે, સમતા કા અંજન આંજલો, હો ગયા ભજન. આંખોમાં વિકાર પડ્યા છે, એ વિકારને છોડીએ, આ સાચું ભજન છે. અને આવું ભજન જ્યારે કરતા શીખી જશું ને, ત્યારે આપણું જીવન રોજ સવારે નવું વરસ, દાડી દાડી મારે દિવાળી, રોજ દિવાળી, રોજ નવું વરસ, રોજ આનંદ, રોજ ઉત્સવ. જીવનમાં આ બહુ સમજવા જેવી વસ્તુ છે.
નવા કપડા, નવું ભોજન, નવી રોશની, નવી સજાવટ, એનાથી એકાદ કલાક માટે નવું વર્ષ લાગશે, પણ નવા સ્વભાવો, નવી આદતો, બરાબર, નવા સદગુણો આપણા જીવનમાં કેળવતા શીખી જશું ને તો આપણને રોજ નવું વર્ષ, રોજ નવું વર્ષ. ભગવાન શ્રીહરિની વાણી અમૃત રસથી ભરેલી છે. પ્રભુના નેત્ર અમૃત રસ વરસાવનારા છે. પ્રભુનું મુખારવિંદ પૂર્ણિમાના ચંદ્ર સમાન સુશોભિત છે. આપણા પિયુડા મહારાજના આજના દર્શન એટલા અદ્ભુત, એટલા અલૌકિક, સંતોએ શણગાર પણ એવા સરસ મજાના કર્યા હતા. જેણે જેણે દર્શન કર્યા ને આજે તો ધન્ય બની ગયા. અદ્ભુત રૂપથી શોભતા શ્રીહરિ સહુને દર્શન આપીને ચિત્તને ચોરતા હતા. આ રીતે પ્રભુ બધાને દર્શન આપતા રાજદરબારમાં પધાર્યા. દરબારગઢના બધા જ ભવનોને વિચિત્ર રીતે શણગાર્યા હતા. દરેક દરવાજે મોતીના તોરણ બાંધ્યા હતા. દરેક ભવનમાં બિલોરી ઝાડ લટકાવ્યા હતા. યોગ્ય અવસર જોઈને ભવનમાં ઉપર ઉલેચ બાંધી દીધા હતા. બધા ભવનોની વચ્ચેનો જે ચોક હતો તેમાં પાણી છંટાવ્યું હતું. ચોકમાં પાણી પણ ભરી દીધું હતું. તેનાથી ઠંડો પવન આવતો હતો. ભવનની ઓસરીમાં મોહક નવરંગ પલંગ ઢાળીને તેના ઉપર ગાદી તકિયા બિછાવી દીધા હતા. તેના ઉપર આવીને શ્રીહરિ બેઠા. ફૂલોથી મૂર્તિ છવાઈ ગઈ હતી. વાહ વાહ, ભગવાનની મૂર્તિને ફૂલોથી છજી સજાવી દીધી હતી, ઢાંકી દીધી હતી. અપાર મુનિઓ ભમરાના રૂપમાં આવ્યા. પ્રેમથી શ્રીહરિને ધારેલા ફૂલનો સુગંધ લેવા લાગ્યા. તે ભમરા એકતાર ગાન કરતા હતા અને મુખથી શ્રીહરિના પવિત્ર યશનું ઉચ્ચારણ કરતા હતા. માનો કે સામવેદી ઋષિઓ ભમરાનું રૂપ લઈને જાણે કે સામવેદનું ગાન કરતા હોય આવું દિવ્ય વાતાવરણ લાગતું હતું. બુદ્ધિમાન પાર્ષદો હાથમાં રૂમાલ લઈને ભમરાઓને ઉડાડવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ પાર્ષદોને રોક્યા. તે વેળાએ પાર્ષદોએ કહ્યું, તમને સારા ભોજનમાં કેવો પ્રેમ છે? તે તમે જમતા હો ત્યારે કોઈ આવીને રોકે તો તમારા મનમાં કેવો આનંદ રહે? તમે ભમરાને ઉડાડો છો, તે ભમરાને પણ મનમાં તેના જેવું થાય છે. આ ભમરાઓ કોણ છે તેની તમને ખબર નથી? અરે, આ ભમરાના રૂપમાં તો પ્રેમ ભક્તિવાળા ઋષિ મુનિઓ આવી રહ્યા છે, અમારા દર્શન કરી રહ્યા છે અને દિવ્ય રસને માણી રહ્યા છે. એ વાલા એ રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રે લોલ. એ વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ. ભગવાનની મૂર્તિ રસરૂપ છે. ભગવાનની મૂર્તિ ભક્ત માટે જીવનનો આધાર છે. જીવન જાણું છું, નિષ્કુળાંત સ્વામી લખ્યું ને. હે મહારાજ, મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણું છું. જો અવતારના અવતારે જીવન, જીવન જાણું છું. તમે મારું જીવન છો. તમે મારા જીવનના આધાર છો. તમે મારા જીવનનું સર્વસ્વ છો. તમે મારા જીવનની દોરી છો. તમે મારા જીવનનો આધાર છો. ભગવાનને જેણે આવી રીતે પોતાના જીવનના આધાર સમજી લીધાને, એ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ભગવાનને પોતાનું જીવન સોંપી દીધું ને એ ભક્તો નિર્ભય થઈ ગયા. એ ભક્તો અભય બની ગયા. બાકી આ જગતની જેટલી સિક્યોરિટી છે ને, આ જગતની જેટલી સેફટી કહેવાય છે ને, એમાંની એક પણ સેફટી સમય આવે ને ત્યારે કામ લાગતી નથી. મહારાજે પાર્ષદોને રોક્યા. આ ભ્રમર તેના રૂપમાં તો ઋષિ મુનિઓ આવીને અમારી મૂર્તિનું દિવ્ય સુખ લઈ રહ્યા છે, માટે કોઈ ઉડાડશો નહીં. તે અમને ક્યારેય કરડશે નહીં. જ્યારે શ્રીહરિ આટલી વાત કહી રહ્યા ત્યારે લાખા ખાચર ત્યાં આવ્યા. અમારે રસોઈમાં સાકરનો કંસારને શીરો કરાવવો છે. અમે બધું સીધું ઘણા ઉત્સાહથી લાવ્યા છીએ, પણ વરણીએ આજ્ઞા લેવા મને આપની પાસે મોકલ્યો છે. કારણ કે વરણીને મહારાજે ટકોર કરી હતી કે કોઈ પણની રસોઈ લેતા પહેલાં
અમને પૂછવું, અમારી આજ્ઞા લેવી, અમે આજ્ઞા કરીએ ત્યાર પછી જ રસોઈ સ્વીકારવી. એટલે બ્રહ્મચારી પાસે ગયા. બ્રહ્મચારી કીધું, તમારે મહારાજની આજ્ઞા લેવી પડશે. લાખા ખાચર હાથ જોડીને વિનંતી કરે છે, મહારાજ સીધું બધું લાવી દીધું છે, આપ આજ્ઞા કરો તો બ્રહ્મચારી સારામાં સારી રસોઈ કરે. પોતાના અત્યંત પ્રિયજન જ્યારે પોતાને ઘેર આવે ત્યારે પોતાને વહાલામાં વહાલું જે ભોજન હોય તે લોકો આદરથી જમાડતા હોય છે. અમારે માટે દુનિયામાં આપનાથી વધારે કંઈ પ્રિય નથી. તમે અમારા પ્રિયમાં પ્રિય છો, પ્રિયતમ છો, પ્રાણના આધાર છો. અને પ્રભુ આપ પધારો અને આપના માટે અમે સારું ભોજન ન કરીએ કેવું લાગે? પ્રભુ આજ્ઞા કરો સારામાં સારું જે ભોજન હોય એ વર્ણી તૈયાર કરે, અમારી સેવા આપ સ્વીકારો. આપ અમારા અત્યંત પ્રિય છો, આજ આપ અમારે ઘેર પધાર્યા છો, તે વેળાએ અમે શું ન કરીએ? અરે મહારાજ, સોનાને ભારોભાર મોંઘું ભોજન આપને માટે બનાવીએ ને તો પણ અમારે મન એ સોંઘું છે. આ તો રસોઈ બનતી નથી, બાકી સોનું ઓગાળી અને સોનાનું ભારોભાર રસોઈ બનાવવાનું થાય ને તો પણ તમારે માટે તો પ્રભુ, અરે ભગવાન માટે તો શું, સો માથા દેતા સોંઘા છોગાળા, સો માથા દેતા સોંઘા છોગાળા, એક માથા માટે એક સિરકે લઈએ ક્યો ડરત હે ગમારા. ભગવાન માટે એક માથું આપી દેવું પડે ને તો પણ આપી દઈએ ને તો પણ ઓછું છે. રાવણ અહંકારી હતો, રાવણ કામી હતો આપણે સાંભળીએ છીએ, પણ રાવણની ભક્તિ પણ કેવી હતી ક્યારે સાંભળ્યું છે? એ ભક્તિ કરે, યજ્ઞ કરે, સદાશિવનો ભક્ત હતો, શિવજીનું ધ્યાન કરે, ભજન કરે, યજ્ઞ કરે, શિવજી પ્રગટ થાય અને શિવજી એમ કહે, અરે વત્સ, માગ માગ, તું માગીશ તે આપીશ. અને ત્યારે રાવણ એમ કહેતો, પ્રભુ હું માગવા વાળો નથી, હું તો દેવા વાળો છું. ખડગ લઈ પોતાનું માથું કાપી શિવજીના ચરણોમાં મૂકી દેતો. કેવો ભક્ત હશે, કેવી એની ભક્તિ હશે? આપણે પહેલેથી અવગુણ જ જોયા છે બધાના, રાવણના નહીં, અત્યાર સુધી આ જ ધંધો કર્યો છે. દ્રષ્ટિને બદલવાની જરૂર છે, સમય આવી ગયો છે. વચનામૃતનો તો પાયાનો સિદ્ધાંત છે, ભગવાનનો ભક્ત એ જ છે જે બીજાના દોષ નહીં પોતાના દોષ જોવે. તમે રાવણની ભક્તિનું એનાલિસિસ કરો ને દાદા. આજથી ઘણા વર્ષો પહેલા દ્રષ્ટિ કોને કહેવાય, અભિગમ કોને કહેવાય, એના માટે એક વાત કરું છું. ઘણા વર્ષો પહેલા દશેરાનો દિવસ હતો અને દશેરાના દિવસે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું એક પ્રવચન હતું. એ પ્રવચન એનો સાર એટલો હતો કે આજના સમાજે ભગવાન રામ પાસેથી તો ઘણું શીખવા જેવું છે, પણ રાવણ પાસેથી પણ બહુ શીખવા જેવું છે. આપણે રાવણને સળગાવી દઈએ છીએ, પણ રાવણના જીવનમાંથી ઘણી બધી વસ્તુ પ્રેરણા લેવા જેવી પણ હતી, શીખવા જેવી પણ હતી. એને આપણે ક્યારે ધ્યાનમાં નથી લીધી, એની ભક્તિ કેવી હતી ભગવાનને માટે. એક વાર નહીં, બે વાર નહીં, દસ દસ વાર એણે માથા આપી દીધા છે. હું કહેવા એ માગું છું, આપણે શું ભગવાનને માટે કરીએ છીએ અને ભગવાન માટે કરીએ છીએ થોડું અપેક્ષા કેટલી રાખીએ છીએ? સ્વામી મેં કંઠી પહેરી તો એ મારે ત્યાં આમ થયું, સ્વામી અમે આટલી બધી પૂજા કરીએ છીએ તો એ અમારું આમ, સ્વામી અમે આટલા વર્ષથી સત્સંગ રાખીએ છીએ તો એ આમ, સ્વામી અમે ધર્મનિયમ પાળીએ, શું કરીએ છીએ? ક્યારેક હિસાબ કરો ને તો ભગવાનની દયા છે, બાકી તો આપણે આપણી કોઈ લાયકાત જ નથી. ભગવાન સામે જે ફરિયાદ કરનારા છે ને, માફ કરજો, એટલા માટે આજે નવા વર્ષે વાત કરું છું કે આપણે આપણા અભિગમને બદલવાનો સમય આવી ગયો છે. ભગવાનને દોષ દેવાની જરૂર નથી, કોઈ વ્યક્તિ કે કોઈ સમાજને દોષ દેવાની જરૂર નથી. આ બધો દોષ કોનો છે? ફક્તને ફક્ત આપણી ભૂલ માટે આપણા સિવાય દુનિયામાં કોઈ જવાબદાર નથી. અને એના કરતાં બીજી વાત યાદ રાખજો, આપણા જીવનના સારા કાર્ય માટે આપણી સાથે જેટલા માણસો છે ને બધા આપણા સહયોગી છે. ડોંગરેજી મહારાજની આ વાત યાદ રાખવા જેવી છે, પ્રગતિ હંમેશા પરાવલંબી હોય છે. તમે પ્રગતિ કરી, સારું કાર્ય કર્યું, એમાં આસપાસના તમામ વ્યક્તિનો નાનો મોટો ઘણો મોટો સહકાર હોય
તો જ તમારાથી સારું કામ થાય. સબકા સાથ સબકા વિકાસ. પ્રગતિ પરાવલંબી હોય છે, અધોગતિ આત્માવલંબી હોય છે. વિનાશ જ્યારે થાય છે ને ત્યારે તમે તમારું ડાપણ વધારે પડતું વાપર્યું હોય ને ત્યારે શું થાય? વિનાશ થાય. તમે તમારા અહંકારને વધારે મજબૂત કરી દીધો હોય ને ત્યારે શું થાય? વિનાશ થાય. તમારી આસપાસના માણસોએ 5-25 વાર તમને કહ્યું હોય, રોક્યા હોય, ટોક્યા હોય, તોય તમે તમારા ડાપણને વળગી રહ્યા હોય ને ત્યારે શું થાય? વિનાશ થાય. નવા વર્ષે આપણે આત્મદર્શન કરતા શીખીએ, અંતરદૃષ્ટિ કરતા શીખીએ, થોડો આત્મવિચાર કરતા શીખીએ, આપણા જીવનમાં ઊંડા ઉતરી અવલોકન કરીએ, ક્યાં મારે સુધારો કરવાની જરૂર છે, ક્યાં મારે કેવી રીતે સુધારો કરીશ તો ભગવાન મારી ઉપર કૃપા કરશે. થોડી અંતરદૃષ્ટિ કરશો ને તો મહારાજની કૃપાથી તમને દેખાવા લાગશે, તમને અનુભવમાં આવશે. વાલા ભક્તો, અદ્ભુત બધી વાતો છે. ભગવાન શ્રીહરિ અંતર્યામી છે, જીવ પ્રાણી માત્રને કર્મ પ્રમાણે ફળને આપનારા છે. આપણા કર્મ કાળા હશે, કહેવાય છે ને કર્મ કાળા તો શું કરે માળા. કપાળમાં ટીલું અને ધર્મ નિયમમાં ઢીલું, આવું આપણું જીવન છે. કંઈક ભગવાને યોગ અને ક્ષેમ એની પ્રતિજ્ઞા કરી છે, પણ જે ધર્મ નિયમ પાળનારા ભગવાનના ભક્ત છે ને એના જીવનની તમામ જવાબદારી ભગવાને લીધી છે. તમામ જવાબદારી અનન્ય ભાવે ભગવાનનું ચિંતન ભજન કરનારા જે ભક્ત છે ને એના યોગ અને ક્ષેમ એનું વહન હું કરું છું. અનન્યાસ ચિંતયંતો માં એ જનાહ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન તો આવા દયાળુ છે, અતિ દયાળુ છે. એની દયાનો, એની કૃપાનો ક્યારેક વિચાર કરીએ ને આપણને એમ થાય, આટલી બધી દયા દાદા, આટલી બધી દયા, શું આપણી લાયકાત દાદા. પૂજ્યપાદ ગુરુજી ભગવાનની કૃપાનો વિચાર કરતા હોય ને એમની આંખમાં આંસુ આવી જાય. કેવા કેવા શબ્દો ગુરુજી બોલે છે આપણે કથામાં ઘણીવાર સાંભળીએ છીએ. ગુરુજીના હૃદયમાં જે અહોભાવ છે, ભગવાનની કૃપાનો જે વિચાર છે, આપણે રાજીપો એના ઉપર ગુરુજીની એક ઓડિયો ક્લિપ પબ્લિશ કરી હતી. ગુરુજી અલગ અલગ કથામાં મહારાજને રાજી કરવાનું જે એક હૃદયમાંથી ઉદબોધન કર્યું હતું એની એ નાની એવી ક્લિપ કેટલી બધી ભક્તોને ગમી. આપણે સાંભળીને આપણા રૂવાડા ખડા થઈ જાય. મોટા પુરુષને ભગવાનને રાજી કરવાનું કેટલું તાન છે. બસ તમે ને હું પણ જ્યારે મહારાજની દયા એની કૃપા એનો વિચાર કરશું ને ત્યારે આપણને પણ એમ થશે, મંડી પડીએ, બસ હવે મહારાજને રાજી કરી લેવા છે. કરવા જેવા કોણ છે? એક રાજી કરવા જેવા મહારાજ છે, અને બીજા મહારાજ જેનાથી રાજી થાય એવા એના સંતો અને ભક્તોને રાજી કરો. બાકી સાળા સાળી, ફુવા ફઈ, કાકા કાકી, મામા માસી, આ બધાને તમે ગમે એટલા કરશો ને રાજી. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે, એ રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. લાખા ખાચર કેવી રીતે વિનંતી કરે છે, પ્રભુ તમારે માટે તો ગમે એટલું કરવું પડે તો પણ ઓછું છે. આ બ્રહ્માંડમાં જે વહાલામાં પણ વહાલી ચીજ હોય અને તે જો આપના ઉપયોગમાં ન આવે તો તે ત્યાગ કરવા યોગ્ય છે. અમારા ઘરમાં જે કંઈ રહેલા સોના રૂપાના સાધનો, હાથી ઘોડા વગેરે વાહનો, રાજપાટ ગામ ગ્રાસ આદિ વસ્ત્ર આભૂષણ સરસામાન, મેવા અનંત પ્રકારના ફળ ફૂલ ઇત્યાદિ, મકાન મેળી મોટા મહેલ બાગ બગીચા વગેરે, ઘરમાં કે બહાર જે કંઈ સમૃદ્ધિ હોય તે જો આપના ઉપયોગમાં ન આવે તો તે બધું અમારે માટે ખુવાર છે, દુઃખરૂપ છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ ભક્તની સમજણની એક વાત કરે છે, વાંચું.
સાંભળજો વાલા ભક્તો, જગત માટે બહુ કર્યું, કરોડો જન્મથી કરતા આવીએ છીએ, ભગવાન માટે કરીએ, હવે ભગવાનના સંતોને ભક્તો માટે કરીએ. આપણો સમય, આપણી સંપત્તિ, આપણો શ્વાસ, આપણી શક્તિ ભગવાન માટે જેટલી ખર્ચાય ને ખર્ચી નાખીએ. અઘરું છે. આજે નવા વર્ષે બે ચાર ભક્તો આવ્યા, એમની આરતી કરવાની ઈચ્છા હતી. મેં કીધું આરતી અડધો કલાકમાં થશે, 10 મિનિટ ધીરજ રાખી, પછી ન રાખી શક્યા. અડધો કલાક ભગવાન માટે આપણે વેઇટ ન કરી શકીએ. આપણને આપણે આવીને આરતી થઈ જાય તો દર્શન કરી લઈએ. દાદા, જીવ કેટલો બધો મતલબી છે. માફ કરજો, હું કોઈની ટીકા ટિપ્પણી નહીં, પણ આપણે હમણાં એરપોર્ટ ગયા હોય 3 કલાક વેઇટ કરીએ છીએ કે નહીં? દાદા, 3 કલાક વેઇટ કરીએ છીએ. તમે જોબ ઉપર જાઓ કેટલી વેઇટ કરો છો, પ્લેન લેટ થાય ત્યારે કેટલી વેઇટ કરો છો, ટ્રાફિકમાં કેટલી. ભગવાન માટે આપણે અડધો કલાક આવા સારા દિવસે, ઘણા તો દર્શન કરવા આવે, થાળ ધરાવ્યો હોય, થાળ ધરાવ્યો દર્શન થાય. દાદા, સંતો કેટલા દયાળુ, થાળ ધરાવ્યો હોય તો આપણે કહીએ ભાઈ ચાલો થોડી વાર બેસો, હમણાં થાળ ઉતરે એટલે દર્શન કરાવી દઈશું. તો 15 મિનિટ એને લાંબી લાગે. બોલો, આ બધા આપણા સ્વભાવ છે, કોઈની વાત નથી કરતા. આપણે ક્યારેક આવી રીતે ભગવાનના દર્શન કરવામાં, ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાનની સેવા કરવામાં આવી ગાફલાઈ રાખતા હોય ને તો કાઢવી પડશે. સાંભળો વચનામૃતમાં મહારાજ, વચનામૃત છે ગઢપુર મધ્યનું 62મું. રઘુવીરજી મહારાજ પ્રશ્ન પૂછે છે. સ્વામિનારાયણ હરે. પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ જીવનો મોક્ષ કેમ કરે ત્યારે થાય છે? થોડું ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન પૂછનાર રઘુવીરજી મહારાજ આચાર્ય મહારાજ છે. મહારાજને પ્રશ્ન પૂછે છે આ જીવનો. આચાર્ય મહારાજનો ઇન્ડાયરેક્ટલી ભાવ એવો છે કે મહારાજ, કેમ કે આ તો વચનામૃત છે, ઘણી બધી પૂર્વાપરની કથાઓ ચાલતી હશે અને એમાં પ્રશ્ન પૂછાયો છે. મહારાજના જવાબ ઉપરથી સ્પષ્ટ દેખાય છે રઘુવીરજી મહારાજનો આશય એવો છે આ જીવનો, એટલે કે અમે ગ્રહસ્થાશ્રમી છીએ તો અમારો મોક્ષ કેવી રીતે થાય? મહારાજ, એની કંઈક વાત કરો તમે દયા કરીને. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વે ભગવાનની સેવામાં જોડી દેવા. 15 મિનિટ દર્શન માટે વેઇટ ન કરીએ એ જોડ્યા કહેવાય? મંદિરમાં આવીએ પણ કથા વાર્તા સાંભળી ન શકીએ એ જોડ્યા કહેવાય? સમય ઉત્સવ પ્રસંગમાં આપણે અડધો કલાક કદાચ લેટ થયું અને અકળાઈ જઈએ એને જોડ્યા કહેવાય? ઝીરોમાંથી ઝીરો ભગવાનની સ્કૂલમાં એડમિશન પણ ન મળે આવી આપણી લાયકાત છે, બહુ સાચું કહીએ ને તો વિચારવું પડશે, આ કસરો કાઢવી પડશે. બાકી એમ કંઈ મહારાજનું સુખ મળવાનું નથી, ભગવાન દયાળુ છે, આપશે ને તો આપણે ભોગવી નહીં શકીએ. સાંભળો, પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા, અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે છે તે ગ્રહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સંકાદિકની પંક્તિમાં ભળે છે. એટલે કે ગ્રહસ્થ ભક્ત હોય તો પણ એનું કલ્યાણ ત્યાગી સાધુ જેવું થાય છે, નારદ અને સંકાદિક જેવું થાય છે, અને પરમ મોક્ષને પામે છે, એનો એ જ ઉત્તર છે. બોલો. માટે ભક્તો, આપણે લોયાધામમાં આ પિયોડા મહારાજની કૃપાથી, પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી કેવા દિવ્ય ભક્તોની વચ્ચે બેઠા છીએ. આપણામાં ક્યાં ક્યાં કસર પડી છે, કેવી કેવી રીતની કસર પડી છે એ શોધી શોધીને બધી સુધારીએ. નવા વર્ષે આજે આ જ કામ કરવાનું છે. લિસ્ટ કરવું પડે આપણે, બોલવામાં, ચાલવામાં, બેસવામાં, ખાવામાં, પીવામાં, દર્શન કરવામાં, કથા સાંભળવામાં ક્યાં આપણે બહુ લબાડ છીએ, ગાફલ છીએ.
જો આ ન પકડી શકીએ ને તો કલ્યાણના માર્ગે આગળ નહીં વધી શકીએ. લાખા ખાચર કેવી સરસ વિનંતી કરે છે, મહારાજ તમારા કામમાં ન આવ્યો તો અમારા કામનું શું છે, એને રાખીને જરૂર શું છે. ખોરાસાના રાજાભાઈ પરિવારનો ત્યાગ કરી દીધો, કેટલા ભક્તોએ પત્ની પુત્રનો ત્યાગ કરી દીધો ભગવાનને ખાતર. આપણા લોયાધામ પરિવારમાં પણ એવા ભક્તો છે, આપણે જાણીએ છીએ, કે જેમણે પરિવારનો ત્યાગ કર્યો છે, પતિનો ત્યાગ કર્યો છે, સંપત્તિનો ત્યાગ કરી દીધો છે. ધન્ય છે એવા ભક્તોને, વંદન કરીએ એવા ભક્તોને. અમારા ઘરમાં જે કંઈ સોના રૂપાના સાધનો, હાથી ઘોડા વાહનો, રાજપાટ ગામ ગ્રાસ વસ્ત્ર આભૂષણ સર સામાન મેવા અનંત પ્રકારના ફળ ફૂલ ઇત્યાદિ મકાન મેળી મોટા મહેલ બાગ બગીચા વગેરે ઘરમાં જે કંઈ સમૃદ્ધિ છે તે જો આપના ઉપયોગમાં ન આવે તો બધું અમારે માટે ખુવાર છે, એટલે કે દુઃખરૂપ છે. જે પદાર્થ આપના ઉપયોગમાં ન આવે તેને અમે પાપમય જાણીએ છીએ. દરબારની આવી નિષ્કપટ વાણી સાંભળીને સુખદાયક શ્રીહરિએ વર્ણીને પોતાની પાસે બોલાવ્યા. તેમણે કહ્યું, દરબારનો જેવો ભાવ છે તેવી બધી રસોઈ બનાવો. દરબારનો અતિશય ભાવ જોઈને અમે અમારું ભાવ, એટલે કે અમારું જે મંતવ્ય હતું કે હમણાં હરિભક્તોને તકલીફ ન પડે અમે બહુ સારી રસોઈ નથી લેવી, અમારું મંતવ્ય છોડી દીધું છે. પછી દરબારને કહ્યું, તમારી કહેલી આવી વાત યોગ્ય સમયે ઘણી સારી લાગે છે, પોતાના વહાલાને રાજી કરી દે એવી ચતુરાઈ તમે કોની પાસેથી શીખ્યા છો? લોકોને તો એવી વાણી બોલતા આવડે છે કે પ્રિય વ્યક્તિને પણ અપ્રિય લાગે. લોકો તો કેવું બોલે છે, પ્રિય વ્યક્તિને પણ અપ્રિય લાગે. મત બોલ યા ફિર સત બોલ, આજના લોકો મોઢું ખોલે છે ને ત્યારે મોઢામાંથી જાણે કે ઝેર નીકળતું હોય ને આવું છે. પરંતુ શત્રુને પણ અત્યંત ગમી જાય આવી વાણી સાધારણ માણસને બોલતા આવડતી નથી. તમારા જેવું પ્રિય બોલનાર ઓછા હોય છે. કાઠીની જ્ઞાતિમાં દરબાર જીવા ખાચર સમય જોઈને ઘણું સારું યોગ્ય બોલી જાણે છે. સમયે સમજીને બોલનારા માનુષ્યો જગતમાં બહુ થોડા મળે છે. વાણી ઉપર તો એટલું બધું કહી શકાય, એટલું બધું. દાદા, જીવને વધારે ને વધારે નડે છે અહંકાર, અને અહંકાર સૌથી પહેલો પ્રગટ થાય છે માણસની વાણીમાં. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીનું અદ્ભુત ચિંતન છે. એકવાર મારે ફાધર વાલેસ, ગુજરાતના એ મહાન ક્રાંતિકારી ક્રિશ્ચિયન સંત, એણે વાણી ઉપર જે લખ્યું છે ને, એક વિદેશી માણસ ગુજરાતી ભાષામાં લખી જાણે ને આટલું સારું, ધન્ય છે વ્યક્તિને. સત્ય કોઈ વ્યક્તિના ઇજારાની બાબત નથી. સત્ય તો જે સમજી શકે એ દરેક ધર્મ સ્વીકારી શકે. આપણી વાણીને હમણાં જ વાત કરીને આપણે, વાણી કા સુર સુધાર લો બસ હો ગયા ભજન. વાણી એક જ એવું તત્વ છે, મિત્રને પણ શત્રુ બનાવે છે, શત્રુને પણ મિત્ર બનાવે છે. એક માણસ રડતા રડતા, હમણાં થોડા દિવસ પહેલાની વાત, ફરિયાદ કરતા હતા, સ્વામી મારી આવી પરિસ્થિતિ થઈ, મારો ભાઈ સામે જોવા તૈયાર નથી, મારો ફલાણો જોવા તૈયાર નથી, મેં આના માટે આટલું કર્યું, મેં આના માટે. આ કોઈના મનમાં વિચાર નહીં આવતો હોય, પણ એ ઉગ્ર થઈને બોલતા હતા ને, ત્યારે જ મને લાગતું હતું કે તમારી આવી ભાષા છે ને પાણીમાં આગ લગાડી એવી ભાષા છે તમારી. તમે અમારી પાસે આટલું બધું બોલી જાઓ છો, અમે તો સાધુ છીએ, સાધુ દાવે બધું સાંભળી લેશું, સહન કરી લેશું, પણ તમારા ભાઈ ભત્રીજા પાસે આવું બોલશો ને તો ઠંડુ પડતું હશે ને તોય ગરમ થશે. સંકલ્પ કરો, સત્યમ બ્રુયાત, એના કરતા આગળ પ્રિયમ બ્રુયાત, એના કરતા આગળ હિતમ બ્રુયાત. આટલું તમે શીખી જશો ને, કૌવા કાકો લેત હે કોયલ કાકો દેત, કાગડો કોઈનું નહીં લેતો નથી, કોયલ કોઈને આપતી નથી, તો પણ એકને સાંભળી લોકો પથરો મારે અને બીજાને સાંભળી લોકો રાજી થાય. જીવનમાં વાણી ઉપર કંટ્રોલ કરવો અતિ જરૂરી છે, એમાં 21મી સદીમાં તો અતિ, કારણ કે ફ્રીડમ ઓફ સ્પીચ. ગમે તેવું બોલો છો તો કંઈ વાંધો નહીં, પણ એનું પરિણામ તો ભોગવવું જ પડશે ને પછી, કે નહીં ભોગવવું પડે. માટે વાણી કા સુર સુધારલો
બસ હો ગયા ભજન મન કી તરંગ મારલો બસ હો ગયા ભજન. કોઈ કેટલું સરસ લખ્યું છે હરિકૃષ્ણ ભગત. જીવનમાં બે કામ શીખવા જેવા છે. કયું? આપણે એકલા બેઠા હોઈએ, એકાંતમાં હોઈએ, ત્યારે આપણા વિચાર ઉપર કંટ્રોલ કરતા હંમેશા શીખવું જોઈએ. અને આપણે એક કરતા વધારે માણસોની વચ્ચે છીએ ત્યારે આપણી વાણી ઉપર કંટ્રોલ કરતા અચૂક શીખવું જોઈએ. આ બે કંટ્રોલ જેણે શીખી લીધા એ માણસ જીવનમાં નિષ્ફળ ન થાય. દ્રૌપદી ખાલી હસીને શું બોલી ગઈ? દુર્યોધનને કહેવાય આવું? દુર્યોધન લપસ્યો પડ્યો અને દ્રૌપદીજી હસતા હસતા બોલી ગયા, આંધળાના તો અને કેટલું મોટું મહાભારત થયું. 100 ભાઈઓ કપાઈ ગયા, 18 અક્ષોહિણી સેના કપાઈ મરી. બોલો, આપણે ત્યાં જૂની વાર્તા છે કે ચકલી માળા કરતી હતી, એમાં ચોમાસાનો સમય આવ્યો, એમાં એક વાંદરું ઝાડ પર બેઠેલું અને થર થર ધ્રુજે. ચકલીને એમ થયું કે વાંદરાને થોડી સલાહ આપી. હવે વાંદરાને સલાહ અપાય? એટલે ચકલીએ સલાહ આપી કે મોટા ભાઈ, મોટા ભાઈ. વાંદરો થર થર ધ્રુજતા ધ્રુજતા બોલો, શું છે બેન બોલો ને. માનુસ જેસે હાથ પાંવ તેરે, માનુસ જેસી કાયા, 4 મહિને તો ક્યાં ક્યાં ઘર નહીં બના પાયા. મોટા ભાઈ, ભગવાને તમને માણસ જેવા પગ આપ્યા, માણસ જેવા હાથ આપ્યા, માણસ જેવું શરીર આપ્યું. અમે આ નાના નાના માણસો ગમે ત્યાંથી તણખલા પકડી પકડીને આવો સરસ મજાનો માળો કરીએ, જો મજા કરીએ છીએ. તમે 4 મહિના ધૂપકા જ માર્યા છે ખાલી, એક ઝૂંપડી, એક ઘર, કશું ના કર્યું. શું કર્યું તમે ખાલી? વાંદરાને કહેવાય આવું? હવે થર થર ધૂપતો તો વાંદરો અને એને સલાહ આપી ચકલીએ, બોલો. માનુસ જેસે હાથ પાવ તેરે, માનુસ જેસી કાયા, 4 મહિને તક ક્યાં ક્યાં ઘર નહીં બના પાયા. અને વાંદરા એક છલાંગ મારી તો ચકલીનો માળો, બચ્ચા સાથે આખો માળો કચડ ઘાણ કરી નીચે નાખી દીધો. બીજા ઝાડ ઉપર, ત્રીજા આસપાસના જેટલા ઝાડમાં જેટલા માળા હતા ને બધાને પૂરા કરી નાખેલો. શું થયું? વાણી ઉપર એટલો મોટો આધાર છે ને એટલો મોટો આધાર. એકની વાણી લાખ લે, એકની લાકડી ખાય. એકની વાણી લાખ લે, એ બોલે ને તો લોકો લાખ રૂપિયા આપી દે. અને એકની વાણી લાકડી ખાય, બોલે તો એકની વાણી લાખ લે, એકની લાકડી ખાય. એક વિદેશ ગયો ન વિસરે, એક પાસે ન પોસાય. માટે ભક્તો, બે વાત. વાણી કા સુર સુધારલો, હો ગયા ભજન. મન કી તરંગ મારલો, હો ગયા ભજન. એકલા છીએ, એકાંતમાં છીએ, ત્યારે મન ઉપર કંટ્રોલ કરતા શીખીએ. એક કરતા વધારે, 2, 5, 50, 100, 200 માણસોની વચ્ચે છીએ ત્યારે વાણી ઉપર કાબુ કંટ્રોલ કરતા શીખીએ. આ બે કામ શીખી જાય એને ક્યારેય જીવનમાં નિષ્ફળતા દુઃખ આવતું નથી. બાકી પેલી ચકલી જેવી દશા થાય, દ્રૌપદી જેવી દશા થાય. કેવું સરસ મહારાજ કહે છે, સમયને સમજ્યા વિના, સમયને પ્રસંગને બગાડે એવા લોકો દુનિયામાં ઘણા હોય છે. સમયે વાતને બગાડી નાખનારા માણસને જોઈને તો અમે તત્કાળ ત્યાંથી ચાલતા થઈએ છીએ. એકવાર યોગ્ય અવસરને બગાડી નાખે, પછી કરોડ ઉપાય કરે, અનેક યુક્તિ કરે, તો પણ અવસર પાછો આવતો નથી. કહેવાય છે ને, ફેંકેલું તીર, બોલેલો બોલ અને વીતેલો સમય ક્યારે કોઈને પાછો મળતો? એકવાર બોલીને બાફી નાખો ને પછી કહો, નહીં નહીં સોરી સોરી, મારો આવો આશય આવો નહોતો, આઈ ડોન્ટ મીન ધીસ. હે, પછી તમે ગમે એટલી ચોખવટ કરો ચાલે? પહેલા માથું કાપે, પછી પ્રેમ દેખાડીને તેને પૂજે, તો તે પૂજનારા ઉપર કેવો પ્રેમ રહે? માથું કાપીને પછી પાઘડી પહેરાવે તો શું થાય? આખા જગતની આવી રીત છે. ઈશ્વરોના પણ ઈશ્વર એવા ભગવાન દયા કરીને મનુષ્યતન ધારણ કરીને પ્રગટ થાય છે, ત્યારે ઈશ્વરને અપાર પ્રિય એવા ભક્તો પણ આ ભૂમિ ઉપર અપાર આવે છે. અને ત્યારે ઈશ્વરો પણ અવતાર ધરીને આવે છે,
કેટલી સરસ મજાની આ બધી વાતો આજે નવા વર્ષના દિવસે આપણને જાણે કે કામ લાગે. લાખા ખાચરની વાણી સાંભળી, વિવેક જોઈ, વિનમ્રતા જોઈ ભગવાન રાજી થઈ ગયા. મહારાજે નક્કી કર્યું હતું સારા થાળ નથી લેવા, હરિભક્તોને થોડી પણ ભીડ પડે એવું મારે નથી કરવું. તેમ છતાં લાખા ખાચરનો પ્રેમ, વિનય, વિનમ્રતા, વિવેક, વાણી સાંભળી મહારાજે પોતાના મનનો નિર્ધાર છોડી સારો થાળ બનાવવાની રજા આપી. અને મહારાજે કહ્યું, બસ કોઈક વાણી એવી બોલે કે આપણે ન કરવું હોય તો પણ કરવાની ઈચ્છા થાય, રાજી થઈ જઈએ. અને કોઈક ઉપર રાજી હોય પણ એવું બાફી નાખે બોલીને કે આપણે કુરાજી થવું પડે. માટે આજે નવા વર્ષે મહારાજની આ ટકોર આપણા બધા માટે છે, આપણે ધ્યાનમાં લઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમ પૂરમાં શ્રીહરિ લાખા ખાચરના દરબારમાં ઉતર્યા અને તેમને ઘણી વાતો કહી. એ નામે 49મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.